હેલો બાળકો, કેમ છો બધા? મજામાં ને? બાળકો, આજનો વિષય છે કલોલ, અને કલોલ ની અંદર પાઠ 4 જંગલ બુક. જંગલ બુક ની અંદર આજે આપણે પ્રાણીઓ વિશે સમજવાનું છે. તો આપણે સમજવું છે ને બધાને જંગલ બુક ની અંદર, બરાબર? તો પેલા આપણે ગાઈશું ગીતરડું. ચાલો ગાઈએ ગીતરડું. ભાગો રે ભાઈ ભાગો, દટ્ટન આવ્યું પટ્ટન આવ્યું, ઊંચેથી આગ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો, ભાગો રે ભાઈ ભાગો, દટ્ટન આવ્યું પટ્ટન આવ્યું, ઊંચેથી આગ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો. આ તો બાળકો પેલું ગીતરડું કે જે તમારે ઘરે ગાવાનું છે. હવે બીજું ગીતરડું જોવો. અચ્છર આવે કચ્છર આવે, મોટા મોટા પથ્થર આવે, હિચકા ખાવતો ચક્કર આવે, પહાડ માંથી પથ્થર આવે, સસલા ઓનું લશ્કર આવે. અચ્છર આવે કચ્છર આવે, મોટા મોટા મચ્છર આવે, હિચકા ખાવતો ચક્કર આવે, પહાડ માંથી પથ્થર આવે, સસલા ઓનું લશ્કર આવે. અચ્છર આવે કચ્છર આવે. તો બાળકો આ હતું ગીતરડું. તો બે ગીતરડા જે છે તે તમારે ઘરે ગાવાના છે, બરાબર? હવે નીચે તમે જુઓ કે ધ્યાનપૂર્વક જુઓ અને દોરો. શું કીધું છે આમાં? કે ધ્યાનપૂર્વક તમારે જોવાનું છે પહેલા, અને પછી આપણે દોરવાનું છે. તો પહેલા બોક્સ ની અંદર તમે જુઓ તો કે મચ્છર લખેલું છે. શું લખ્યું છે? મચ્છર. તો પહેલા બોક્સ ની અંદર તમારે મચ્છર દોરવાનું છે. બીજા બોક્સ ની અંદર તમે જુઓ તો કે વંદો લખેલો છે બાળકો. તો બીજા બોક્સ ની અંદર તમારે વંદો લખવાનો છે, સોરી વંદો દોરવાનો છે, બરાબર? પેલા બોક્સ ની અંદર મચ્છર દોરવાનો અને બીજા બોક્સ ની અંદર વંદો દોરવાનો છે. તો તમે તમારા પુસ્તક ની અંદર શું કરી લેજો? દોરી લેજો, બરાબર? હવે પેજ નંબર 41 ઉપર આવો. હવે એમાં એમ કીધું છે કે જોડો અને લખો, બરાબર? અહીંયા તમે જુઓ તો પ્રાણીઓ આપેલા છે, બરાબર? એક સાઈડ પ્રાણીઓ આપેલા છે અને એક સાઈડ ખાલી જગ્યા આપેલી છે. હવે ખાલી જગ્યાની ઉપર તમે જુઓ તો પ્રાણીઓ જે છે ને તેની પૂંછડીઓ આપેલી છે. એક સાઈડ પ્રાણીઓ છે અને એક સાઈડ એની પૂંછડીઓ આપેલી છે. જે પ્રાણીને પૂંછડી આવતી હોય તે પ્રાણીને તેની પૂંછડી સાથે આપણે શું કરવાનું છે? તો કે જોડવાનું છે. તો પેલું તમે જુઓ તો કે ગાય આપેલી છે, તેનું ચિત્ર છે ગાયનું. તો હવે તમારા પુસ્તકની અંદર તમે પણ જોડજો બાળકો કે પેલી છે ગાય, તો ગાયની પૂંછડી સામે ક્યાં છે, બરાબર? તો તેની સાથે જોડવાનું છે. તો તમે જુઓ કે પેલેથી બીજા નંબરની પૂંછડી છે તે ગાયની પૂંછડી છે, તો તેની સાથે તમે જોડી દેજો. જોડાઈ જાય પછી એ ખાલી જગ્યામાં એમ લખજો, પેલું છે કે આ પૂંછડી ગાયની છે. તે નીચે ખાલી જગ્યામાં લખવાનું છે તમારે કે આ પૂંછડી ગાયની છે. હવે બીજું ચિત્ર શેનું છે? તો કે બિલાડી બેઠી છે. તો બિલાડીની પૂંછડી સામે ક્યાં છે? તો તમે જુઓ કે 3 નંબરમાં જે પૂંછડી છે તે બિલાડીની છે. તો તે બિલાડીને તેની પૂંછડી સાથે બાળકો જોડી દેજો. એ જોડાઈ જાય પછી ત્યાં નીચે ખાલી જગ્યામાં આપણે લખવાનું છે કે આ પૂંછડી બિલાડીની છે. બરાબર? જોડાઈ જાય પછી નીચે વાક્ય લખજો બાળકો. હવે ત્રીજું ચિત્ર જુઓ તો કે કૂતરાનું આપેલું છે. હવે કૂતરાને તેની પૂંછડી સાથે જોડેલું છે.
એટલે શું લખ્યું છે કે આ પૂંછડી કૂતરાની છે. હવે નીચે જુઓ તો કે આ ચિત્ર શેનું છે, તો કે સિંહ નું છે. બરાબર, તો સિંહ ની પૂંછડી ક્યાં આપેલી છે સામે? તો તમે જુઓ તો કે છેલ્લે પૂંછડી આપેલી છે, તો સિંહ ને તેની પૂંછડી સાથે જોડી દેજો. અને પછી નીચે આપણે શું વાક્ય બનાવીશું? આપણે સિંહ નું વાક્ય બનાવીશું. બરાબર, કારણ કે કૂતરા નું તો વાક્ય લખેલું જ છે. તો સિંહ નું આપણે લખીશું કે આ પૂંછડી સિંહ ની છે. બરાબર, પછી છેલ્લે જુઓ કે છેલ્લે ચિત્ર છે તે શેનું ચિત્ર આપેલું છે? તો કે ઘોડાનું છે. હવે ઘોડાની પૂંછડી સામે ક્યાં છે? તો તે ઘોડાની પૂંછડીને તેની સાથે જોડી દો. બરાબર, ઘોડાની પૂંછડી સાથે તમે જોડી દેજો. અને જોડાઈ જાય પછી નીચે આપણે વાક્ય લખવાનું છે કે આ પૂંછડી ઘોડાની છે. સમજાણું બાળકો? જોડો અને લખો. એક સાઈડ પ્રાણીઓ આપેલા છે અને બીજી સાઈડ તેમની પૂંછડીઓ આપેલી છે. લે ગાય છે તો ગાયની પૂંછડી સાથે જોડી દેવાનું. બરાબર, બિલાડી છે તો તેની પૂંછડી આપણે ગોતી અને તેની પૂંછડી સાથે આપણે શું કરી દીધું? જોડી દીધું. તો તમે પણ બાળકો તમારા પુસ્તકની અંદર જોડી દેજો અને નીચે વાક્ય પણ લખી નાખજો. હવે નીચે તમે જુઓ કે 41 લખેલા છે. આવી રીતના 41 લખેલા છે અને આજુબાજુમાં ખાલી જગ્યા આપેલી છે. જે બે ખાલી જગ્યા આપેલી છે એમાં તમારે શું લખવાનું છે? 41 લખવાના છે. જ્યાં 41 લખેલું છે ને એ બે જગ્યામાં તમે લખી નાખજો. જુઓ નીચે આપેલું છે. હવે પેજ નંબર 42 ઉપર આવો. હવે પેજ નંબર 42 ઉપર આવજો. હવે તેમાં પણ એમાં કરવાનું છે, જોડવાનું છે અને લખવાનું છે. બરાબર, તો ઉપર જુઓ કે ચિત્ર શેનું આપેલું છે. ઉપર ચિત્ર શેનું છે? તો કે ગધેડાનું છે. શેનું છે? તો કે ગધેડાનું. હવે ગધેડાની પૂંછડી સામે ક્યાં આપેલી છે બાળકો? તો ત્રીજા નંબરની જે પૂંછડી તમે જુઓ તો કે તે પૂંછડી ગધેડાની છે. બરાબર, ત્યાં તમે જોડી દેજો. ત્રીજા નંબરની પૂંછડી સાથે ગધેડાની પૂંછડી જોડી દેજો અને જોડાઈ જાય પછી લખજો કે આ પૂંછડી ગધેડાની છે. બરાબર, પછી નીચે જુઓ કે શેનું ચિત્ર આપેલું છે? ગધેડાની નીચે જે ચિત્ર આપેલું છે બાળકો, તે શેનું ચિત્ર છે? તો કે બકરીનું છે. તો બકરીની સામે પૂંછડી ક્યાં આપેલી છે? તો બકરીની પૂંછડી તમે જુઓ તો કે સાવ છેલ્લે આપેલી છે. બકરીની પૂંછડી તમે છેલ્લે એટલે નાનકડી પૂંછડી આપેલી છે, તો તેની સાથે તમે જોડી દેજો. જોડાઈ જાય પછી વાક્ય લખજો નીચે કે આ પૂંછડી બકરીની છે. બરાબર બાળકો, તમે પણ તમારા પુસ્તકની અંદર લખી લેજો. પછી ત્રીજું ચિત્ર શેનું આપેલું છે? બકરીની નીચે તમે જુઓ તો કે શેનું ચિત્ર છે? તો કે દીપડાનું છે. તો દીપડાની પૂંછડી હવે આપણે ગોતવી પડશે ને. તો સામે ક્યાં આપેલી છે દીપડાની પૂંછડી? તો જુઓ જોઈએ તો કે ઉપર આપેલી છે. જુઓ પહેલી પૂંછડી, પહેલી જો તમે જુઓ કે તે દીપડાની પૂંછડી છે, તો દીપડાને તેની પૂંછડી સાથે તમે જોડી દેજો. જોડાઈ જાય પછી તમારે નીચે વાક્ય લખવાનું છે કે આ પૂંછડી દીપડાની છે.
સમજાણું છે બાળકો તમને? હવે નીચેનું ચિત્ર શેનું આપેલું છે? દીપડાની નીચે શેનું ચિત્ર છે બાળકો? તો તમને ખ્યાલ આવી ગયો છે કે મગર છે, બરાબર ને? તો મગર ની પૂંછડી હવે સામે ક્યાં છે? તમને પણ પૂંછડી નો પણ ખ્યાલ આવી ગયો છે કે દીપડાની નીચે જે પૂંછડી છે તે કોની પૂંછડી છે? તો કે મગર ની પૂંછડી છે. તો મગર ને તેની પૂંછડી સાથે શું કરી દેવાનું છે? જોડી દેવાનું છે. અને જોડાઈ જાય પછી આપણે વાક્ય લખીશું, આ પૂંછડી મગર ની છે. બરાબર બાળકો? હવે છેલ્લે જુઓ તો કે છેલ્લે તેનું ચિત્ર આપેલું છે. મગર ની નીચે જે ચિત્ર આપેલું છે તે શેનું ચિત્ર છે? તો કે વાંદરાનું છે. બરાબર? તો વાંદરાની પૂંછડી ક્યાં છે? તો જુઓ, એક, બે, ત્રણ અને ચાર, ચોથા નંબરની જે પૂંછડી છે તે વાંદરાની પૂંછડી છે. તો વાંદરાની પૂંછડીને સાથે તમે એને જોડી દેજો. અને જોડાઈ જાય પછી બાળકો અહીંયા તમે વાક્ય લખજો કે આ પૂંછડી વાંદરાની છે. બરાબર બાળકો? તો સમજાઈ ગયું તમને? બે પેજ ની અંદર તમારે જોડી દેવાનું છે અને નીચે વાક્યો લખવાના છે. તો તમે તમારા પુસ્તક ની અંદર વાક્યો લખી દેજો. હવે બાળકો જુઓ, પેજ નંબર 43 ઉપર આવો. પેજ નંબર 43 માં એમ કીધું છે કે જુઓ અને જવાબ લખો. બરાબર? હવે સર, હવે એમાં પેલો પ્રશ્ન છે કે તમને કોની પૂંછડી ગમે? તો હવે આપણે અહીંયા જોડકા જોડ્યા ને, બરાબર? હવે તેમાં ક્યાં પ્રાણીની પૂંછડી તમને ગમી છે તેનો જવાબ તમારે અહીંયા લખવાનો છે. બરાબર? કે તમને જો મગર ની ગમી હોય તો મગર લખવાનો, વાંદરાની ગમી હોય તો વાંદરો લખવાનો. બરાબર? તો આ પેલા પ્રશ્નનો જવાબ તમારી જાતે લખવાનો છે. હવે બીજો પ્રશ્ન જુઓ કે કોની પૂંછડી બાકી છે? તો કોની પૂંછડી બાકી હોય? તો કે કૂતરાની. તો અહીંયા લખવાનું કે કૂતરાની. બરાબર? પછી ત્રીજો પ્રશ્ન છે કે સૌથી લાંબી પૂંછડી કોની છે? તો સૌથી લાંબી પૂંછડી કોની છે? તો કે ગાયની. તો આપણે જવાબમાં લખવાનું ગાયની. પછી ચોથો પ્રશ્ન છે, કેટલાની પૂંછડીમાં એકથી વધુ રંગો છે? તો બાળકો એમાં જવાબ આપણે એમ લખવાનો છે કે કયું પ્રાણી છે કે જેની પૂંછડીમાં એકથી વધારે રંગો આપેલા હોય? બરાબર? તો આપણે પેલા લખીશું દીપડાને. તો દીપડાની પૂંછડી તમે જુઓ તો કે એમાં એકથી વધારે રંગો આપેલા છે. તો આપણે લખવાનું દીપડાની બરાબર. પછી દીપડાની પછી કોની આવશે? તો કે વાંદરાની. પછી મગરની અને બિલાડી. બરાબર? એકથી વધુ રંગો છે. ચોથો પ્રશ્ન છે, કેટલાની પૂંછડીમાં એકથી વધુ રંગો છે? તો કે દીપડાની, વાંદરાની, મગરની અને બિલાડીની. એકથી વધુ રંગો છે. બરાબર? હવે પાંચમો પ્રશ્ન છે, તમે કોની કોની પૂંછડીને અડિયા છો? તો બાળકો પાંચમો પ્રશ્ન છે કે આપણે કોની પૂંછડીને અડિયા હોય? તો ગાયની પૂંછડીને અડિયા હોય. અને જો બકરી નીકળી હોય કદાચ આપણી શેરીમાંથી, તો આપણે બકરીની પૂંછડીને અડિયા હોય. બરાબર? અથવા બિલાડીની પૂંછડીને અડિયા હોય. હવે સિંહ અને વાઘની પૂંછડી તો આપણે અડવા જઈએ જ નહીં, કારણ કે આપણે તો એનાથી બીક જ લાગે અને આપણે તેને અડી પણ ન શકીએ. બરાબર ને? એટલે આપણે પૂંછડી અડી હોય તો કોની અડી હોય? ગાયની અડી હોય.
કાપસથી કોની અડી હોય? બિલાડીની અડી હોય, બરાબર. આ કૂતરું બેઠું હોય તો આપણે કૂતરાની પૂંછડી અડી હોય. તો આ જવાબ તમારે તમારી રીતે લખવાનો છે કે તમે કોની કોની પૂંછડીને અડ્યા છો. તો તમે આ પ્રશ્ન અને જવાબ બાળકો પુસ્તકની અંદર લખી લેશો. હવે નીચે જુઓ કે શિક્ષક વિદ્યાર્થીને ચિત્રમાં આપેલા પ્રાણીઓના અવાજ કાઢીને સંભળાવે અને વિદ્યાર્થીઓ જૂથમાં તે પ્રાણીનું નામ બોલે એવી રમત રમાડવી. આ પ્રાણીઓ સિવાય વિદ્યાર્થીઓ આસપાસમાં ક્યાં ક્યાં પ્રાણીની પૂંછડી જોઈ છે તે પૂછો. પ્રાણીઓનું 2-3 દિવસ અવલોકન કરાવો. પ્રાણીઓની પૂંછડી શા માટે હોય છે, તેઓ તેનો શોષો ઉપયોગ કરે છે વગેરે બાબતો અંગે વર્ગમાં વાતચીત કરો. જો બાળકો આમાં એક રમત રમવાની છે તે તમે ઘરે રમજો. પછી નીચે જુઓ કે મોટેથી ગાઓ, બરાબર. તો ચાલો આપણે ગાઈએ. રૂપાળી છે કળા તેની ટેહુક ટેહુક ગાય, રૂપાળી છે કળા તેની ટેહુક ટેહુક ગાય, ઠમક ઠમક નાચે ત્યારે ઢેલણ રાજી થાય, ઠમક ઠમક નાચે ત્યારે ઢેલણ રાજી થાય, કાળું ધોળું કાબર ચિત્રું લાગે છે બહુ ભોળું, કાળું ધોળું કાબર ચિત્રું લાગે છે બહુ ભોળું, ચણ નખતા ચણવા આવે ઘૂઘુ કરતું ટોળું, ચણ નખતા ચણવા આવે ઘૂઘુ કરતું ટોળું. હવે પાછળ એક વાર આપણે ગાઈ લઈએ. ચલો. રૂપાળી છે કળા તેની ટેહુક ટેહુક ગાય, ઠમક ઠમક નાચે ત્યારે ઢેલણ રાજી થાય, કાળું ધોળું કાગળ ચિત્રું લાગે છે બહુ ભોળું, ચણ નાખતા ચણવા આવે ઘૂઘુ કરતું ટોળું. દોસ્ત સહુનો સારો કેવો અજાણ્યાને ભસતો, દોસ્ત સહુનો સારો કેવો અજાણ્યાને ભસતો, ચોકી કરતો ઘર આંગણે કાગડા નિંદર કરતો, ચોકી કરતો ઘર આંગણે કાગડા નિંદર કરતો. તો બાળકો આ તમારે પણ તમારે ઘરે ગાવાનું છે. તો હવે તમે જુઓ કે 42 અને 43 નીચે જુઓ તો કે લખેલું છે અને આજુબાજુમાં ખાલી જગ્યા આપેલી છે. તો એક સાઈડ તમારે જુઓ કે ત્યાં 42 લખવાનું છે નીચે અને આ પેજ ની અંદર 43 લખવાનું છે, તે તમે લખી લેજો. હવે પેજ નંબર 44 ઉપર આવો બાળકો. પેજ નંબર 44 ઉપર છે કે ઓળખો. શું કીધું છે કે આ પ્રાણીમાં કયું અંગ કોનું છે તે બાળકોને ઓળખવા કહો અને ત્યારબાદ લખવા કહો, બરાબર. હવે તમે જુઓ ને બાળકો, ત્યાં તમે જુઓ તો એક પ્રાણીનું ચિત્ર તો તમને દેખાય જ છે, બરાબર. પણ પ્રાણીનું ચિત્ર તો છે જ, પણ તેની અંદર તમે જુઓ તો કે અલગ અલગ પ્રાણીના અંગ આપેલા છે. તે આપણને શું કરવાનું છે તો કે ઓળખવાનું છે. તો ચાલો આપણે ઓળખીએ. તો તમે પેલા જુઓ કે એના જે કેસ વાળી છે, એટલે કે એના જે ઉપરના તમે વાળ જો, એટલે કે એની કેસ વાળી છે તો કોની છે? તો તમને ખ્યાલ આવી જશે કે સિંહની છે, બરાબર. ઉપરની તમે જે કેસ વાળી તમે જુઓ તો કોની છે? તો કે સિંહની છે. પછી તમે એના કાન જુઓ તો કાન કોના છે? તો કે હાથીના છે. પછી તમે એનું મોઢું તમે જુઓ તો કોનું છે? તો કે જિરાફનું છે, બરાબર. પછી તમે એને ડોગથી નીચેનો આટલો ભાગ તમે આગળનો જુઓ, અહીંયા ટપકા ટપકા વાળો જુઓ તો તે શોનું છે? તો કે જિરાફનું છે, બરાબર. મોઢું પણ આટલું જિરાફનું છે. પછી નીચેનો આગળનો પેટનો ભાગ તમે આગળનો જુઓ તો કે તે પણ જિરાફનું છે. પછી તમે જુઓ કે એની પૂંછડી જુઓ, તે પ્રાણીની અંદર તમે પૂંછડી જોવો. એ પૂંછડી કોની છે? તો કે ખિસકોલીની છે. કોની છે? તો કે ખિસકોલીની છે.
પછી એના ઉપરના ભાગમાં તમે જુઓ કે પટ્ટા આપેલા છે, તો તે કોના છે, કયા પ્રાણીના છે, તો કે વાઘના છે. બરોબર, ઉપર આમ પટ્ટા પટ્ટા આપેલા છે, તે વાઘના છે. પછી તમે નીચેના આગળના પેલા પગ જુઓ, તો કે સિંહના છે. બરાબર, પછી પાછળના બે પગ જુઓ, તો કે તે ઝીબ્રાના છે. અને આગળ જે અહીંયા ડોકનો ભાગ છે, નીચેનો જે ડોકનો ભાગ છે, તે શું છે, તો કે જિરાફનો છે. બરાબર, હવે તમે આ આખું ચિત્ર તમે જુઓ તો એક પ્રાણીનું જ લાગે આપણને બાળકો, પણ એ પ્રાણીની અંદર તમે જુઓ ને તો કે બીજા અલગ અલગ પ્રાણીના અંગો આપેલા છે. કોઈ હાથીના છે, તો કોઈ ઊંટના છે. બરાબર, કોઈ કેસવાળી છે તે સિંહની છે, કાન છે તે હાથીના છે, પછી પૂંછડી છે ખિસકોલીની છે, પાછળના પગ જુઓ તો કે ઝીબ્રાના છે, આ ઉપરનો જે ભાગ જુઓ તો કે પટ્ટાવાળો ભાગ છે તે વાઘનો છે, આગળના પગ જુઓ તો કે સિંહના છે. બરાબર, તો આ પ્રાણી આપણે જોયું અને અલગ અલગ પ્રાણીને આપણે ઓળખાણ એમાં કરી. બરાબર, કે અલગ અલગ પ્રકાર અલગ અલગ પ્રાણીના જે અંગો હતા તેની આપણે ઓળખાણ કરી છે. હવે તમે નીચે જુઓ તો કે 44 લખેલું છે અને આજુબાજુમાં ખાલી જગ્યા આપેલી છે. હવે પેન્સિલથી તમારે બે ખાલી જગ્યામાં 44 લખી દેવાનું છે. હવે 23 નંબર તમે 45 ઉપર આવો. 23 નંબર 45 માં છે કે ચિત્રો જોઈને આપણે લખવાનું છે. હવે ચિત્ર તો આપણે જોયું. બરાબર, હવે ચિત્ર જોઈ અને આપણે જવાબ લખવાના છે. હવે એમાં પેલું ચિત્ર છે કે મોઢું ખાલી જગ્યાનું છે. પેલું છે કે મોઢું ખાલી જગ્યાનું છે. તો મોઢું કોનું છે, તો કે જીરાફનું છે. તો અહીંયા ખાલી જગ્યામાં લખવાનું કે જીરાફ. બરાબર, પછી બીજું છે કે કાન ખાલી જગ્યાના છે. કાન ખાલી જગ્યાના છે, તો હવે કાન કોના હતા, તો કે હાથીના. તો અહીંયા લખવાનું કે હાથીના છે. પછી ત્રીજું, પૂંછડી ખાલી જગ્યાની છે. તો બાળકો તેમાં પૂંછડી કોની છે, તો કે ખિસકોલીની. તાઈ લખવાનું કે ખિસકોલી. પછી હવે પેલું તમે જુઓ કે મોઢું જિરાફનું છે. બીજું છે તો કે કાન હાથીના છે. અને ત્રીજું તો કે પૂંછડી ખિસકોલીની છે. હવે ચોથું આપણે આપણે રીતે લખવાનું છે કે તે પ્રાણીના આગળના પગ સિંહના હતા. બરાબર, આગળના પગ સિંહના હતા. પછી પાંચમું છે કે તે પ્રાણીના પાછળના પગ ઝીબ્રાના હતા. ચોથું છે આપણી રીતે આપણે વાક્ય લખવાનું છે એમાંથી. બરાબર, કે તે પ્રાણીના આગળના પગ સિંહના હતા. બરાબર, પાંચમું છે કે તે પ્રાણીના પાછળના પગ ઝીબ્રાના હતા. બરાબર, હવે છેલ્લું છઠ્ઠું એમ કીધું છે કે આ પ્રાણીનો નામ ખાલી જગ્યા હોય તો મજા આવે. હવે છઠ્ઠું એમ કીધું છે કે આ પ્રાણીનો નામ ખાલી જગ્યા હોય તો મજા આવે. હવે આ પ્રાણી તો કઈક અલગ જ હતું ને.
શકો, બરાબર? એ પ્રાણી તો હતું, પણ એ પ્રાણીની અંદર તમે જો ને તો બીજા અલગ અલગ જે પ્રાણીના અંગો આપેલા હતા એમાં, કોઈ ચિપકોલીનું હતું તો કોઈ મોઢું જીરાફનું હતું, કોઈ સિંહના પગ હતા તો કોઈ ઝીબ્રાના પગ હતા, બરાબર? તો હવે આપણે આ પ્રાણીને શું નામ આપશું? કંઈક અજબ ગજબ નામ આપીએ, બરાબર? કે આ પ્રાણીનું નામ અજબ ગજબ, અજબ ગજબ હોય તો મજા આવે, બરાબર ને? કારણ કે પ્રાણી અજબ ગજબ છે તો અજબ ગજબ આપણે નામ આપ્યું છે, બરાબર ને? કે ચિત્ર છે તો બાળકો પ્રાણીનું, પણ પ્રાણીનું ચિત્ર તમે જુઓ કે તેમાં બીજા અલગ અલગ પ્રાણીના અંગો આપેલા છે. કેસ વાળી છે તે સિંહની છે, મોઢું છે તે જીરાફનું છે, કાન જુઓ તો કે હાથીના છે, આગળના પગ જુઓ તો કે સિંહના છે, પાછળના પગ જુઓ તો કે ઝીબ્રાના છે, પૂંછડી જુઓ તો ખિસકોલીની છે. તો હવે આ પ્રાણી કઈ કેવું છે? વિચિત્ર છે. એટલે આપણે આ પ્રાણીનું નામ અજબ ગજબ રાખ્યું છે, બરાબર? કે આ પ્રાણી નામ અજબ ગજબ હોય તો મજા આવે. તો બાળકો, તમે હવે આ બધા જે જવાબ છે તે તમારા પુસ્તકની અંદર લખી લેજો. બાળકો, હવે નીચે જુઓ કે એમ કીધું છે કે ચાલો ગાઈએ ગીતરડું. તો ચાલો આપણે ગીતરડું ગાઈ લઈએ. ભાગો રે ભાઈ ભાગો, દટ્ટને આવ્યું પટ્ટને આવ્યું, ઊંચેથી આભ પડ્યું પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો. પાછો એક વાર ગાઈ લઈએ. ભાગો રે ભાઈ ભાગો, દટ્ટને આવ્યું પટ્ટને આવ્યું, ઊંચેથી આભ પડ્યું પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો. હવે નીચે બીજું એક ગીતડું આપણે જોઈએ. અચર આવે કચ્છરે આવે, અચરે આવે કચ્છરે આવે, મોટા મોટા મચ્છર આવે, હિસ્કા ખાવ તો ચક્કર આવે, હિસ્કા ખાવ તો ચક્કર આવે, પહાડ માંથી પથ્થર આવે, પહાડ માંથી પથ્થર આવે, સસલા ઓનું લશ્કર આવે, સસલાઓનું લશ્કર આવે, અચર આવે કચ્છરે આવે, અચર આવે કચ્છરે આવે. તો બાળકો, આ હતું સરસ મજાનું ગીતરડું. તો તમે પણ આ ગીતરડું ઘરે ગાવાનું છે. તો હવે નીચે તમે જુઓ તો કે સિંહ સાહેબની પૂંછ આપેલી છે. હવે સિંહ સાહેબની પૂંછ જે છે તે આપણે પછીના વિડીયોમાં જોશું.